પ્રણામ, કેમ છો બાળકો? વાલી મિત્રો મજામાં છો ને? આજે આપણે સિનિયર કેજીમાં જે બાળકો ભણે છે એ બાળકો માટે આજે આપણે અંગ્રેજી વિષય શીખવાનું છે. અંગ્રેજી વિષયમાં આગળના વિડીયોમાં આપણે કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ ડી સ્મોલ ડી અને આજે આપણે કેપિટલ ઈ અને સ્મોલ ઈ સ્વાધ્યાય પોથીમાં લખીશું. શેમાં લખીશું? સ્વાધ્યાય પોથીમાં, બરાબર. એટલે આપણે સ્વાધ્યાય પોથીની અંદર આપણે જોડે જોડે નોટમાં બી લખવાનું અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું, તો બંનેમાં સરખું સરખું લખાઈ જાય, બરાબર. ચલો આજે આપણે શું કરીશું? સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે કેપિટલ ઈ અને સ્મોલ ઈ. જુઓ સ્વાધ્યાય પોથીમાં આ તમને દેખાય છે ને, હું બતાવું છું. સ્વાધ્યાય પોથીમાં જુઓ કેપિટલ ઈ અને સ્મોલ ઈ લખેલો છે ને. આપણે પહેલાં એ જે મીંડા છે ટપકા કરેલા છે એને ઘૂંટી નાખીશું અને જે જગ્યા ખાલી છે તેમાં આપણે આ લખીશું. હવે જુઓ અહીંયા શું લખેલું છે ટપકામાં? કેપિટલ ઈ કેટલી લીટીમાં લખેલો છે? ત્રણ લીટીમાં. તો આપણે પણ ત્રણ લીટીમાં જ કેપિટલ ઈ લખતા શીખવાનો છે. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. કેવી રીતે લખવાનો? પહેલાં ઊભી લીટી, પછી લાલ લીટી પર આડી લીટી, વચ્ચેની વાડી લીટી પર આડી લીટી અને ત્રીજા નંબરની લીટી એમાં પણ આડી લીટી કરવાની. આવી રીતે ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. આવી રીતે લખવાનું બોલવાનું. એટલે આપણને જે મૂળાક્ષર કોઈ પૂછે એ મૂળાક્ષર શું કહેવાય છે એની આપણને ખબર હશે તો આપણે એને જવાબ આપી શકીશું કે આને ઈ ફોર એલિફન્ટ કહેવાય, બરાબર. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર ઈગ. ઈગ એટલે ઈંડુ. ઈ ફોર ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈ ફોર ઈયર. ઈયર એટલે કાન. આપણા માથાના ભાગમાં બે સાઈડે કાન આપેલા છે એને ઇંગ્લિશમાં ઈયર કહેવાય. ઈયર એટલે કાન. ઈ ફોર ઈયર. ઈયર એટલે કાન. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. આપણે આ કેપિટલ મૂળાક્ષર લખ્યો. ઈ ફોર એલિફન્ટ કેપિટલ મૂળાક્ષર લખ્યો. હવે એના નીચે જુઓ સ્મોલ ઈ આપેલો છે. સ્મોલ ઈ બે લીટીમાં છે. જે વાદળી કલરની લીટી છે એ ઉપરની અને નીચેની જે વાદળી કલરની લીટી છે બે લીટી એની વચ્ચે જ લખવાનો છે નાનો જ અક્ષર ઈ ફોર એલિફન્ટ. જુઓ જે ટપકા આપેલા છે એને આપણે ગૂંટવાની ખબર પડે કે કેવી રીતે લખવાનું છે એમ, બરાબર. આવી રીતે ટપકા ગૂંટવાના અને પછી આપણે બે લીટીમાં ઈ ફોર એલિફન્ટ સ્મોલ મૂળાક્ષર લખતા શીખવાનો છે. ચલો લખીશું ને આપણે. બે લીટીમાં જ લખવાનો છે ઈ ફોર એલિફન્ટ. આવી રીતે જો કોઈને લખતા ન ફાવે તો પહેલાં સી ફોર કેટ દોરી અને ઉપરના ભાગમાં આવી રીતે ગોળ કરી દેવાનું. થઈ ગયો ને ઈ ફોર એલિફન્ટ. આવી રીતે લખવાનું ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર ઈયર. ઈયર એટલે કાન. હવે બીજો મૂળાક્ષર બી થાય છે હું એનો. ઈ ફોર એન્જિન. એન્જિન એટલે ગાડીના જે ડબ્બા હોય છે એને આગળનો જે પહેલો ફર્સ્ટ ડબ્બો હોય છે એને એન્જિન કહેવાય છે. ઈ ફોર એન્જિન. એન્જિન એટલે એન્જિન. ઈ ફોર ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈ ફોર ઈયર. ઈયર એટલે કાન. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. આવી રીતે બોલવાનું અને લખવાનું તો આપણને ફટાફટ આવડી જાય. ઈ ફોર ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર ઈગલ. ઈગલ એટલે
ગરુડ. ઈ ફોર એન્જિન, એન્જિન એટલે એન્જિન. ઈ ફોર ઈયર, ઈયર એટલે કાન. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર એન્જિન, એન્જિન એટલે એન્જિન. ઈ ફોર ઈગલ, ઈગલ એટલે ગરુડ. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. ઈ ફોર ઈયર, ઈયર એટલે કાન. ઈ ફોર એન્જિન, એન્જિન એટલે એન્જિન. આવી રીતે આપણે કેપિટલ ઈ ત્રણ લીટીમાં અને સ્મોલ ઈ બે લીટીમાં આવી રીતે નોટમાં પણ આપણે લખતા શીખવાનું છે. અને સ્વાધ્યાય પોથીમાં જેની પાસે સ્વાધ્યાય પોથી ન હોય તે નોટમાં લખવાનું, પણ આવી રીતે કેપિટલ ઈ ત્રણ લીટીમાં લખવાનું અને સ્મોલ ઈ બે લીટીમાં લખવાનું છે. હવે જુઓ આપણે નવો જ પ્રશ્ન શીખવાનો છે. ચોરસમાં લખેલ અંગ્રેજી અંક શોધી અને ગોળ કરવાનું છે. ચોરસમાં જુઓ અંગ્રેજી અંક લખેલા છે, એવા અંગ્રેજી અંક આ લાઇનમાં એ જે લાઇનમાં અંક લખેલો હોય એની એ જ લાઇનમાં શોધવાનું, આડાવડી નીચે ક્યાં શોધીને ગોળ કરવાનું નહીં. આ જુઓ ધારો કે વન, વન ક્યાં લખેલો છે, અહીંયા ખાનામાં પહેલો જ, તો આ પહેલી લાઇનમાં જ વન શોધવાનું આપણે. હવે વન જુઓ ક્યાં છે, આ છે નથી, આ છે વન, હા તો એના પર શું કરી દેવાનું આપણે, વન ઉપર આવી રીતે ગોળ કરી દેવાનું. હવે જુઓ બીજું ખાનું શેનું છે, ટુ, શું લખ્યું છે ટુ. હવે બીજા ખાનામાં ટુ લખેલો છે તો એના જેવો ટુ ક્યાં છે લાઇનમાં, એની જ લાઇનમાં શોધવાનો, નીચે આડાવડી ક્યાં જોવાનું નથી, એની આ જ લાઇનમાં શોધવાનો. આ ટુ જે ખાનામાં લખેલો છે એ ખાનાની બાજુમાં જે લાઇન છે એ લાઇનમાં જ આપણે ટુ શોધવાનો છે. આ છે નથી, આ છે નથી, આ છે હા, તો આ ટુ છે તો ટુના ઉપર આપણે શું કરીશું, ગોળ કરીશું. હવે જુઓ શું છે ખાનામાં ત્રીજા નંબરમાં થ્રી લખેલો છે ને, હા તો હવે થ્રી આ એની એ જ લાઇનમાં સીધા સીધી લાઇનમાં શોધવાનું. થ્રી ક્યાં છે, આ છે નથી, આ છે નથી, આ છે નથી, આ છે નથી, આ છે થ્રી. ખાનામાં જેવો લખ્યું છે એવો જ લાગે છે આ ડે થ્રી, હા એના જેવો લાગે છે ને, તેના ઉપર શું કરીશું આપણે, ગોળ. હવે જુઓ ચોથા નંબરમાં શું લખ્યું છે, ફોર, ફોર એટલે ચાર. હવે આપણે આ જ લાઇનમાં શોધવાનું છે ફોર, કે આ જુઓ શું છે આના જેવો છે ફોર, હા તો આપણે શું કરીશું આના ઉપર, ગોળ. હવે જુઓ આ શું છે, ફાઇવ, ફાઇવ એટલે પાંચ. હવે આ ફાના ફાઇવ છે એ આ લાઇનમાં શોધવાનું છે. જુઓ આ છે નથી, આ છે નથી, આ છે ફાઇવ, હા તો એના ઉપર શું કરી દેવાનું, ગોળ કરી દેવાનું, બરાબર. હવે આ શું છે, ખાનામાં સિક્સ લખેલા છે ને, તો એના જેવા સિક્સ ક્યાં છે લાઇનમાં શોધવાનું છે. આ એના જેવો છે સિક્સ, હા તો એના પર શું કરીશું આપણે, ગોળ કરીશું, બરાબર. હવે આ એક પ્રશ્ન, નવો પ્રશ્ન શીખી ગયા ને આપણે. આવી રીતે વાલી મિત્રો તમારા પાલ્યને તમે નોટમાં આવી રીતે પ્રશ્નો બનાવીને અને સમજાવશો અને ત્યાર પછી એને જાતે જવાબ લખવા આપશો, જેના કારણે પેપર સોલ્યુશન થાય તે વખતે તમારા બાળક તે સમજી શકે અને તે બાળક એ પ્રશ્નને સમજીને એની જાતે તેનો ઉકેલ કે એનો જાતે જવાબ લખી શકે, બરાબર. પ્રણામ.